મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં જે 9મો પાઠ ગયા પીરિયડમાં શીખ્યા હતા, શુદ્ધ, જોડણી અને જોડાક્ષરો, એનો બીજો ભાગ જોવાના છીએ. આપણે પહેલા પીરિયડમાં થોડાક જોડાક્ષરો શીખ્યા અને જોડણીની જે સામાન્ય ભૂલો થતી હોય છે તે ન થાય તેનું ધ્યાન રાખવા માટે શું કરવું જોઈએ તેના વિશે શીખ્યા, અને સાથે સાથે અનુસ્વારનું મહત્ત્વ પણ શીખી ગયા. આપણે થોડા જોડાક્ષરો શીખી ગયા, હવે આપણે આગળના જોડાક્ષરો શીખવાના છીએ. હવે આપણે જોયું હતું કે શુદ્ધ લેખન કરવા માટે શુદ્ધ ઉચ્ચાર જરૂરી છે, એટલે કોઈ પણ લખાણ વાંચતી વખતે દરેક શબ્દની જોડણી પર પણ ધ્યાન આપવું, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે જે જોડાક્ષરો જોઈએ તે જોડાક્ષરો તમારે 5-5 વાર લખી લેવાના છે બાકી બુકમાં, અને એમાં જે લીટી દોરેલા અક્ષરો છે એની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે અને યાદ રાખવાનું છે. તો ચાલો જોઈએ. આપણે ગયા વખતે પણ ખોડા અક્ષરો જોઈ ગયા. આ વખતે પણ જુઓ, ર ની નીચે જે લાઇન છે એનો મતલબ કે ર કેવો છે, ખોડો છે. એટલે ખોડો ર વત્તા મ, એ બે જ્યારે ભેગા થાય ત્યારે બની જાય રમ. મની ઉપર આવી જાય રેફ. જુઓ, મની ઉપર સી જેવો આકાર દેખાય છે ને, એ આકારને રેફ કહેવાય. અને જ્યારે કોઈ પણ અક્ષરની આગળ ર આવે અને તે ખોડો હોય ત્યારે ર લખાય નહીં, પરંતુ પછીના અક્ષર ઉપર એનો રેફ બની જાય. હવે હું શબ્દો વાંચું છું, મારી સાથે જ તમારે મોટા અવાજે અને સ્પષ્ટ ઉચ્ચારથી વાંચવાના છે. ચલો, પહેલો શબ્દ છે ધર્મ, પછી છે કર્મ. અહીંયા જુઓ, ર આપણે ક્યાંય લખતા નથી, બરાબર, પણ ર ક્યાં આવી જાય છે, રેફના ઉચ્ચારમાં આવી જાય છે, મની ઉપર રેફ છે. પછી છે મર્મ અને ચર્મ, બરાબર. તો આ રીતે આ રેફવાળા શબ્દો આપણે શીખ્યા. હવે જુઓ, સ ખોડો વત્તા વ એટલે થઈ જશે સ્વ. સ છે એ અડધો કહેવાય, ખોડો છે એટલે, અને વ સાથે જોડાઈ જાય. તો જ્યારે પણ આપણે લખીએ ત્યારે આ જે સની વચ્ચેનો લીટો છે તે વને અડાડવો ખાસ જરૂરી છે, એ બંનેને છૂટા રાખવાના નહીં. હવે આપણે નીચેના શબ્દો વાંચીએ, મારી સાથે વાંચતા જજો. સ્વચ્છ, સ્વજન, સ્વરાજ, સ્વભાવ. હવે ત્યારબાદ જોઈએ, દ ખોડો વત્તા ધ એટલે ધ. ધની ઉપર ધજાનો ધ આપણે સાદો બોલીએ, પણ જ્યારે દ સાથે જોડાઈ જાય એટલે સેજ ભારપૂર્વક બોલવાનું છે. આપણે આવા શબ્દો શીખ્યા, બરાબર, દ્વ અને ધ વાળા, અને જેની જ્યાં ભૂલ થતી હતી ત્યાં મેં ધ્યાન પણ દોરેલું છે. તો આપણે દ્વ અને ધ વચ્ચે ખાસ ફેર જોવાનો છે. જુઓ, ધ કેવી રીતે લખ્યો છે, તો ટ ટપાલીના ટ જેવો આકાર કરવાનો, પછી નીચે એક સ્લન્ટ લાઇન એટલે કે સ્લેશ જેવી લીટી કરવાની, અને ધજાનો ધ જે છે એનો જે ત્રગડા જેવો શેપ છે એને અડાડી દેવાનો. એકદમ સિમ્પલ છે, પણ સમજીને લખવું પડે, બરાબર, કે હિન્દીનો દ અને પછી ધને આમ નીચેથી સેજ નાનો ધ કરી અને જોડી દેવાનો. હવે શબ્દો વાંચીએ, મારી સાથે વાંચજો. યુદ્ધ, શુદ્ધ, પછી સિદ્ધ રાજ, અને પછી છે સિદ્ધાર્થ. આગળ જોઈએ, પ ખોડો વત્તા રુ તો થઈ જશે પ્રુ, બરાબર. આ ખાસ શીખવાનું છે આપણે, જ્યારે રુ આવતું હોય ને ત્યારે રેફ ઉપર નહીં આવે, નીચે આવશે. હવે જો રસ્વાવાળું કરવું હોય કોઈ પણ અક્ષરને તો આપણે નીચે સાતડા જેવો આકાર બનાવીશું, દીર્ઘવાળું કરવું હોય તો આઠડા જેવો આકાર બનાવીશું, પણ જ્યારે આપણે રૂનો ઉચ્ચાર જોઈએ ત્યારે આપણે નીચે નાનો એવો સી બનાવવાનો છે, અને એને કહેવાય છે પ્રુ. તો હવે શબ્દ વાંચીએ, પૃથ્વી, તો પૃથ્વી નથી, બરાબર, પૃથ્વી છે. નીચે જુઓ તમે, આ ખાસ યાદ રાખવાનું છે કે સી જેવો શેપ જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે એને રૂના ઉચ્ચારમાં લેવાનો, અને જ્યારે આપણે રૂનો ઉચ્ચાર કરવો હોય ત્યારે આપણે સી જેવો જ શેપ બનાવવાનો, રસ્વાવાળું કે દીર્ઘાવાળું કરવાનું નહીં. ત્યાર પછીનો શબ્દ છે પૃષ્ઠ, પછી છે પૃચ્છા, અને પછી છે પૃથા. હવે જેવી રીતે પ મારું લગાડ્યું એવી રીતે વ મારું લગાડીએ,
તો વ ખોળો વત્તા રૂ એટલે થઈ જશે વૃ. તો પહેલો શબ્દ છે વૃક્ષ, પછી છે વૃષ્ટિ, પછી છે પ્રવૃત્તિ. જુઓ, પ્ર આપણે શીખી ગયા બરાબર ને, એટલે પ્ર હવે બધાને આવડી ગયો છે. અને આજે આપણે અત્યારે વૃ શીખીએ છીએ, તો પ્ર વૃ અને તી, પ્રવૃત્તિ, પછી નિવૃત્તિ. હવે ત્યારબાદ જોઈએ ત ખોળો વત્તા ર એટલે બની જશે ત્ર. પહેલો શબ્દ છે ત્રણ, પછી છે ત્રાક, પછી છે ત્રાડ અને છેલ્લે છે ત્રાસ. ત્યારબાદ શ ખોળો અને વ એટલે બની જશે શ્વ. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે લખ્યો છે શરણાઈનો શ, અને જ્યારે એ વ સાથે જોડાઈ જશે ત્યારે શ્ર કરીએ ને આપણે, શ્રવણનો શ્ર, એનો જે ચોગડો છે એ કરવાનો છે, એની લાઈન કરવાની નથી. તો એનાથી બનતો પહેલો શબ્દ જુઓ ઈશ્વર, તો ઈશ્વર આ જ રીતે લખાય. ખાસ યાદ રાખવાનું છે, ઘણા બાળકો શું કરે છે, ઈ કરી પછી શરણાઈનો શ અડધો અને પછી વ અને ર એમ કરે છે, એ ખોટું છે બરાબર. તમારે શ્ર જ કરવો પડે, ઈશ્વર, પછી વિશ્વાસ, પછી નશ્વર અને પછી છે પરમેશ્વર. હવે વ ખોડો અને ય એટલે થઈ જશે વ્ય. જો વ અને ય જોડેલા છે બરાબર, એટલે જોડ્યો શબ્દ. તો આમાં એમાંથી આપણે પહેલો જોડ્યો શબ્દ વાંચીએ, આવ્યા, પછી છે વાવ્યા, પછી છે લાવ્યા અને પછી છે ફાવ્યા. ત્યારબાદ લ ખોડો અને લ આખો એટલે બે લ ભેગા થઈ જશે, એટલે એક લ અડધો, એટલે કે નવડાનો ન હોય, નવડા નવડો હોય એ આપણે જેમ અડાડી દઈએ લખોટીના લ ને, એની જેમ લખવાનું છે. તો પલ્લી, પછી છે ગિલ્લી, પછી બિલ્લી, પછી અબ્દુલ્લા. તમારે દરેક શબ્દની જોડણી, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વાવાળું, દીર્ઘાવાળું, રેફ બધું ધ્યાનથી જોવાનું છે. અને પાંચ વાર એટલે જ લખાવું છું કે તમને પાક્કું આવડી જાય, અને પછી ગમે ત્યારે તમારે આ શબ્દો લખવાના આવે તો તમારે ભૂલ પડે નહીં. તો આ બધા મહત્ત્વના થોડાક જોડ્યા શબ્દો આપણે શીખી ગયા. હવે તમે ચોપડીમાં જોશો ને તો પ્રથમ સત્ર ધોરણ ત્રણ એમ કરી અને થોડા શબ્દો આપેલા છે, પાના નંબર 32 અને 33 પર. એ તમારે પાક્કી બુકમાં સરસ અક્ષરે લખવાના છે. અને ત્યાર પછી આવશે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો ફોટો મોકલી આપીશ, તેમ છતાં તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો, કેમ કે તમે જે શબ્દો લખશો એમાંથી જે શબ્દો હશે તમારે એની સાચી જોડણી લખવાની છે. અને પછી જવાબ સાથે તમારા જવાબ ચેક કરી લેજો, તો તમને વધારે આઈડિયા આવશે કે તમને જોડણી કેટલી આવડી છે. અથવા તમારા વાલીને, કોઈને કે મોટા ભાઈ બહેન ફ્રી હોય એમને કહેવું કે તમારી જોડણી ચેક કરી આપે. થેન્ક યુ.